गुड मॉर्निंग टू ऑल, जय स्वामीनाय बधाने। आज आप TYBA ना सेमेस्टर 6 ना जाहिर अर्थविधान ना यूनिट 3 ना सौथी लास्ट टॉपिक नी चर्चा करवा जई रहा छे, जेनुं नाम छे जाहिर देवानुं अर्थ, एनुं महत्व अने तेमज जाहिर देवाना विविध स्त्रोतो। जेमाना आपणे जाहिर देवाना विविध स्त्रोतोनी चर्चा करवा जई रह्या हता, जेमां सौ प्रथम आपणे प्रथम प्रकार जाहिर देवानो उत्पादक देवू अने अनुत्पादक देवू एना विषे चर्चा करी चूक्या छीए। जेमां आपणे जोयुं छे कि उत्पादक देवू एटले कि जेमां सरकार मुख्यत्वे वाहन व्यवहार, जमीन सुधारणा, उद्योग विकास अने देशनी संपत्ति में वधारो करे, देशनी उत्पादननी क्षमता वधारे, देशनी राष्ट्रीय आवक में ज्यारे वधारो करे छे, अने त्यारे एवा प्रकारना देवानुं एटले कि आवा प्रकारना रोकाण माटे ज्यारे देवू करवामां आवतुं होय छे, तो एने सक्रिय देवू तरीके अथवा तो उत्पादक देवा तरीके ओळखवामां आवे छे। अने एवी ज रीते જ્યારે પણ સરકાર પોતાના યુદ્ધ પાછળ વહીવટ ખર્ચને પહોંચી વળવા માટે, આંતરરાષ્ટ્રીય પરિષદોનું નિર્માણ કરવા માટે, રમતગમતોનું નિર્માણ કરવા માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે, આ બધા માટે આ બધી જ ચીજ સગવડો છે એમાં રોકાણ કરવા માટે જ્યારે સરકાર દેવું કરતી હોય છે, તો એને અનુત્પાદક દેવું તરીકે ઓળખવામાં આવતું હોય છે। આ એનો પ્રથમ પ્રકાર હતું। બીજો પ્રકાર છે જેનું નામ છે સ્થગિત દેવું અને તરલ દેવું, કે સરકાર જ્યારે દેવું કરે છે ત્યારે દેવાની ચૂકવણી માટે અલગ ભંડોળ અથવા તો કોષની રચના જ્યારે અંદાજપત્રમાંથી પહેલેથી જ કરવામાં આવતી હોય છે, તો એને સ્થગિત દેવું તરીકે ઓળખવામાં આવે છે। અને તરલ દેવું એટલે શું? તો કે તરલ દેવું એટલે કે એવા પ્રકારનો સરકારનો દેવો કે જેમાં સરકારને એ દેવાની ચૂકવણી માટે અલગ કોઈ પણ પ્રકારના નાણાંની અથવા તો કોષની જોગવાઈ કરવામાં આવતી નથી, અને સરકાર પોતાના ચાલુ આવકમાંથી જ જ્યારે એ દેવાની ચૂકવણી કરાવતી હોય છે ત્યારે એને તરલ દેવું તરીકે ઓળખવામાં આવે છે। આમ સ્થગિત દેવું એ લાંબા ગાળાનું દેવું છે અને તરલ દેવું એ ટૂંકા ગાળાના દેવા તરીકે ઓળખવામાં આવે છે। અને આવી રીતે સરકાર સ્થગિત દેવું અને તરલ દેવું એવા બે પ્રકારના દેવાની રચના કરે છે। લાંબા ગાળાના દેવા એટલે કે સ્થગિત દેવામાં સરકાર જ્યારે પહેલેથી કોઈ પણ તારીખ રજૂ કરી દે છે ત્યારે એને એરિડેબેમેબલ દેવા તરીકે ઓળખવામાં આવે છે, અને જ્યારે સરકાર એ લાંબા ગાળાની દેવાની ચૂકવણી માટે કોઈ પણ જાતનો વચન આપ્યો નથી હોતો તો એને આપણે રેડીમેબલ દેવા તરીકે ઓળખવામાં આવે છે। અને આવી રીતે સરકાર મુખ્યત્વે બે દેવાના પ્રકાર, લાંબા ગાળાનું દેવું અને ટૂંકા ગાળાના દેવા તરીકે ઓળખવામાં આવે છે। લાંબા ગાળાના જે દેવા છે એમાં એક વર્ષથી વધુ સમયગાળો હોય છે, જ્યારે ટૂંકા ગાળાના દેવાનું સમયગાળો એક વર્ષની મુદતનો હોય છે, જેનું મુખ્ય ઉદાહરણ છે ટ્રેઝરી બિલ્સ, કે જેમાં સરકાર 90 દિવસમાં પરત કરતી હોય છે, એ આપણા તરલ દેવાનું મુખ્ય ઉદાહરણ છે। જ્યારે લાંબા ગાળાના દેવાના મુખ્યત્વે ઉદાહરણ ખાસ યાદ રાખજો, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ, ગોલ્ડ બોન્ડ્સ, બેરર બોન્ડ્સ, આ બધા જ લાંબા ગાળાના ઉદાહરણો તરીકે ઓળખવામાં આવતા હોય છે। એના પછી આપણે ત્રીજો પ્રકાર જોયો હતો જેનું નામ છે મરજિયાત દેવું અને ફરજિયાત દેવું, કે જ્યારે પણ સરકાર લોન બહાર પાડે છે ત્યારે પ્રજા પોતાની મરજી મુજબ જ્યારે એની ચૂકવણી કરતી હોય છે તો એને મરજિયાત દેવું તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ જ્યારે પણ સરકાર પોતાના પ્રજાની મરજી મુજબ નહીં પરંતુ સરકાર પોતાની મરજી મુજબ લોકો પાસેથી એ દેવાની ચૂકવણી કરાવતી હોય છે અને એ ફરજિયાતપણે કરાવડાવવામાં આવતી હોય છે તો એને આપણે ફરજિયાત દેવા તરીકે ઓળખવામાં આવે છે। મુખ્યત્વે 17મી સદીમાં ઇંગ્લેન્ડ સરકાર દ્વારા આવા ફરજિયાત દેવો બહાર પાડવામાં આવ્યો હતો। એવી જ રીતે ભારતમાં પણ એક ઉદાહરણ છે કે ભારતમાં 1963માં ફરજિયાત થાપણની યોજના દાખલ કરવામાં આવી હતી। અને આવી રીતે કરવેરું અને ફરજિયાત દેવું એ બંને એકબીજાથી પરસ્પર મળતા આવતા હોય છે। આપણે ખ્યાલ છે કરવેરામાં પણ સરકાર મુખ્યત્વે લોકો પાસેથી ફરજિયાત પડી ચૂકવણી કરાવતી હોય છે, અને જાહેર દેવામાં પણ ફરજિયાત દેવામાં પણ સરકાર લોકો પાસેથી ફરજિયાતપણે એની ચૂકવણી કરાવડાવવામાં આવતી હોય છે। આમ ભલે એકબીજાથી પરસ્પર છે પરંતુ સરકાર
કરવેરો વધુ લેવાનું પસંદ કરે છે જાહેર દેવા કરતાં, કારણ કે જાહેર દેવું છે એને સરકાર પરત નથી કરી શકતી, પરંતુ કરવેરો છે એક એવો વેરો છે કે જેમાં સરકારને પરત કરવાની જરૂર પડતી નથી. આપણે ખબર જ છે કે સરકારની કરવેરાનું આવકનું સાધન એનું મુખ્ય સાધન છે, અને સરકાર કરવેરાની ચૂકવણી દ્વારા મેળવેલી આવક સરકાર પોતે પરત નથી કરતી, પરંતુ જાહેર દેવા દ્વારા મેળવેલી આવક એ સરકારને પરત કરવી પડે છે, અને એ પણ વ્યાજ સહિત. અને એટલા જ માટે સરકાર કરવેરો કરવાનો વધુ પસંદ કરે છે જાહેર દેવા કરતાં. હવે આવશે જાહેર દેવાનો ચોથો પ્રકાર, જેનું નામ છે આંતરિક દેવું અને બાહ્ય દેવું. કે જો સરકાર લોન દેશમાં તરતી મૂકે અને દેશની પ્રજા અને સંસ્થાઓ લોનમાં નાણાં રોકે તો એને આંતરિક દેવા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જો લોનના નાણાં વિદેશી સરકાર કે વિદેશી સંસ્થાઓ પાસેથી ઉભા કરવામાં આવે તો એને બાહ્ય દેવું અથવા તો વિદેશી દેવું કહેવાય છે. આમ તો નામ ઉપરથી જ ખબર પડે છે કે જ્યારે સરકાર લોન તરતી મૂકે અને જ્યારે દેશની પ્રજા એટલે કે આંતરિક પ્રજા દ્વારા જ એમાં નાણાં રોકવામાં આવે તો એને આંતરિક દેવું કહેવાય. પરંતુ જ્યારે વિદેશમાં આપણે લોન પરત પડશું એટલે કે વિદેશમાંથી જ્યારે વિદેશના નાગરિકો દ્વારા આવા રોકાણ ઉપર જ્યારે વિદેશના નાગરિકોનું હક હોય છે તો એને બાહ્ય દેવું અથવા તો વિદેશી દેવું તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક દેવા અને બાહ્ય દેવા વચ્ચે કેટલાક સ્પષ્ટ તફાવતો જોવા મળે છે. જેમ કે આંતરિક દેવું એ ફરજિયાત અથવા તો મરજિયાત હોઈ શકે છે, જ્યારે બાહ્ય દેવું એ મરજિયાત જ હોય છે. આંતરિક દેવાની ચૂકવણી દેશના ચલણમાં, જ્યારે બાહ્ય દેવાની ચૂકવણી એ દેશના ચલણમાં કરવી પડતી નથી. એટલે કે બાહ્ય દેવાની ચૂકવણી કરવા માટે આપણે વિદેશી ચલણની જરૂરિયાત ઊભી થાય છે. આંતરિક દેવામાં પ્રજા અને સરકાર વચ્ચે સાધનોની હેરફેર હોય છે, એટલે કે દેશની સંપત્તિમાં ઘટાડો નથી થતો. જ્યારે બાહ્ય દેવાની ચૂકવણી માટે નિકાસો કરવી પડે છે અને ત્યારે દેશની આવક અને સંપત્તિમાં ઘટાડો થતો હોય છે. વિદેશી દેવાની ચૂકવણી માટે અન્ય દેશની પ્રજા ઉપર સરકાર કર નાખી શકતી નથી. જ્યારે આંતરિક દેવું બિનશરતી હોય છે, જ્યારે વિદેશી દેવું એ શરતી હોય છે. વિદેશી દેવું દેશની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ માટે ખતરનાક બની શકે છે, પરંતુ જો વિદેશી સેવું શરતી ન હોય તો આવો ભય હોતો નથી. બીજું, વિદેશી દેવાની સાથે ટેકનિકલ જાણકારીની પણ આયાત થાય છે અને તેથી જ દેશને લાભ પણ થતો હોય છે. જો અહીંયા શું કહેવા માગે છે કે આંતરિક દેવું અને બાહ્ય દેવું, આમ તો નામ ઉપરથી પણ આપણે સમજી શકીએ છીએ કે આંતરિક દેવું એમાં દેશની પ્રજા દ્વારા, જ્યારે દેશના સંસ્થાઓ દ્વારા જ્યારે લોન નાણામાં રોકવામાં આવતા હોય છે તો એને આંતરિક દેવું કહેવાય, પરંતુ વિદેશી સંસ્થાઓ પાસેથી જ્યારે નાણાંને ઊભું કરવામાં આવે છે તો એને બાહ્ય દેવું અથવા તો વિદેશી દેવું તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક અને બાહ્ય દેવા વચ્ચે ઘણા બધા તફાવતો છે, જેમાં સૌ પ્રથમ તફાવત અને મુખ્ય તફાવત એ હતું કે આંતરિક દેવું ફરજિયાત કે મરજિયાત હોય છે, જ્યારે બાહ્ય દેવું એ હંમેશા મરજિયાત જ જોવા મળે છે. બીજું, આંતરિક દેવું દેશના ચલણમાં જ એનું રૂપાંતર એટલે કે દેશમાં ચલણમાં જ એની ચૂકવણી કરવામાં આવે છે, જ્યારે વિદેશી દેવામાં એની ચૂકવણી આપણે વિદેશના ચલણમાં કરવામાં આવતી હોય છે. આંતરિક દેવા દ્વારા સંપત્તિમાં વધારો ઘટાડો થતો નથી, પરંતુ વિદેશના દેવા દ્વારા દેશની સંપત્તિમાં અને દેશની આવકમાં ઘટાડો થઈ શકે છે. એના પછીનો તો મુખ્ય તફાવત છે કે આંતરિક દેવાની ચૂકવણી માટે દેશની પ્રજા ઉપર કરવેરા નાખી શકાય છે, પરંતુ વિદેશની દેવાની ચૂકવણી માટે દેશની પ્રજા ઉપર આપણે કરવેરારૂપી બોજ નાખી શકતા નથી. અને આવી રીતે વિદેશી દેવાની સ્વતંત્રતા અને સાર્વભૌમતા ઉપર ખતરનાક ભાર કરવામાં આવ્યો છે. અને આવી જ રીતે આમ જોઈએ તો આંતરિક દેવા કરતાં વિદેશી દેવામાં ઘણા બધા નુકસાનો છે, ઘણી બધી સમસ્યાઓ છે. આમ છતાં વિદેશી દેવું અને બાહ્ય દેવું અત્યારે કરવામાં આવે છે, તેનું મુખ્ય કારણ છે કે વિદેશી દેવું જ્યારે આપણે કરશું ત્યારે આપણે વિદેશી દેવાની સાથે સાથે એ દેશમાંથી આપણે ટેકનોલોજી અને અન્ય જરૂરિયાતોની પણ આપણે આયાતો કરી શકીએ છીએ. અને એટલા જ માટે આંતરિક દેવા કરતાં અત્યારે વિદેશી દેવાને અને અન્ય દેશો સાથેના સંબંધોને દેવા કરવાથી પણ સંબંધોમાં વધારો થાય છે એવું આપણે કહી શકાય. અને આવી રીતે આપણે મુખ્યત્વે
देवाना चार प्रकारोनी समझूती मेळवी हती, जेमा आपणे मुख्यत्वे एना चार प्रकारों उत्पादक अने अनुत्पादक देवू, बराबर, बीजू स्थगित अने तरल देवू, त्रीजू मरजियात अने फरजियात देवो अने चौथो आंतरिक अने बाह्य देवो। आम मुख्यत्वे चार प्रकारोनी समझूती आपणे आजे आ वीडियोमां मेळवी छे। आना पछीना लेक्चरमां आपणे यूनिट वन थी पाछा आपणे रिविजन करवानो शुरू करशुं। जय स्वामीनारायण।